ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન, એની અંદર આજે આપણે જોઈશું પાક, અજાર, બજાર. તો વિદ્યાર્થી મિત્રો, તમે બજાર શબ્દ તો બરાબર સાંભળ્યો જ છે, કારણ કે આપણે બહાર ગરીબ ઘરમાં કંઈ પણ વસ્તુ લેવા માટે ક્યાં જઈએ છીએ? બજારમાં જઈએ છીએ. તમે પણ તમારા ભણવાની લાગતી પણ વસ્તુઓ હોય, તમારી પેન, નોટબુક, બુક્સ, પછી તમારા લેપટોપ, કંઈ પણ વસ્તુ લેવી હોય તો તમે ક્યાં જાઓ છો? દુકાને જાઓ છો. અને આપણે ઘર માટે પણ ઘણી બધી ચીજ વસ્તુઓ લેવાની હોય છે, અનાજ, કરિયાણું, શાકભાજી, આ બધું જ લેવાનું હોય છે. તો એ પણ બધી વસ્તુ આપણે લેવા માટે જઈએ છીએ. તો તમને એમ થતું હશે કે આ બધી ચીજ વસ્તુઓ કોણ બનાવતું હશે, ક્યાંથી આપણે લેતા હશું અને દુકાન સુધી કેવી રીતે પહોંચતી હશે? તો આ જ અને આ ચીજ વસ્તુઓનું ખરીદનાર કોણ હશે અને એનું વેચનાર કોણ હશે? તો આ બધા મિત્રો તમને પ્રશ્નો થતા હશે. તો આજે આપણે એના વિશે અભ્યાસ કરીશું, બજાર વિશે. તો બજાર, બજાર કોને કહેવાય? બજાર તો ચીજ વસ્તુઓનું વેચાણ કરતી દુકાનો જ્યાં હોય તે સ્થળ એટલે બજાર. જ્યાં લાઈનમાં બધી જ દુકાનો હોય કે જ્યાંથી ચીજ વસ્તુઓનું વેચાણ થતું હોય, આ સ્થળ એટલે બજાર. બજાર એટલે જ્યાં ખરીદનાર અને વેચનાર ભેગા થતા હોય એવું સ્થળ. વેચનાર દુકાન લઈને બેઠો હોય, એ પોતાની વસ્તુ વેચે છે. જ્યારે ખરીદનાર એટલે કે આપણે કોઈ વસ્તુ લેવા જઈએ તો આપણે ત્યાં જઈએ છીએ, એમ ખરીદનાર અને વેચનાર એ સ્થળે ભેગા થતા હોય છે. બજારની અંદર અનેક ચીજ વસ્તુઓ વેચાતી હોય છે, જેમાં શાકભાજી, ફળ, સાબુ, મસાલા, વિવિધ પ્રકારના બ્રેડ, બિસ્કીટ, અનાજ, દાળ, ચોખા, ગોળ, કપડાં, પુસ્તકો, નોટબુક, પેન, પેન્સિલ, બૂટ, મોજા, મોબાઈલ, સાયકલ, આપણે ટીવી, ફ્રીજ, ઘરમાં દરેક જીવન જરૂરિયાતની વસ્તુઓ આપણે ક્યાં લેવા જઈએ છીએ? બજાર લેવા જઈએ છીએ. અને કેટલી બધી લાંબી લાગી છે, આપણે કઈ પણ વસ્તુ, આપણે જે પણ જરૂરિયાતની વસ્તુ છે એ તમામ વસ્તુઓ આપણે બજારમાં જઈને ખરીદીએ છીએ. હવે આ બજારો છે એના પણ પ્રકાર છે. તો બજારના પ્રકાર, બજારના પ્રકાર, તો બજારના કયા કયા પ્રકાર છે? તો આપણે જોઈએ કે રોજબરોજની ચીજ વસ્તુઓની ખરીદી આપણે અલગ અલગ બજારમાંથી કરીએ છીએ. જેમ કે આપણી આસપાસ આપણે જે સોસાયટીમાં મોહલ્લામાં રહેતા હોઈએ ત્યાં મોહલ્લા બજાર હોય છે. પછી સાપ્તાહિક બજાર, ઘણી જગ્યાએ સાપ્તાહિક બજાર કે એને ગુજરી બજાર કહે છે, ગુજરી બજાર. કે આપણે જોઈએ કે મહેસાણામાં ને અમુક સ્થળો છે ને દર અઠવાડિયે એકવાર બજાર ભરાતું હોય એને સાપ્તાહિક બજાર કહેવાય. અને મોટા મોટા શોપિંગ કોમ્પ્લેક્સ અત્યારે આપણે જોઈએ તો મોટા મોટા શોપિંગ મોલ કોમ્પ્લેક્સો અને નિયંત્રિત બજાર અને ઓનલાઈન, અત્યારે તો મોબાઈલમાં ઓનલાઈન મોબાઈલ આપણે માર્કેટિંગ બહુ સરસ કરીએ છીએ. તો આ બધા જ બજારોનો પ્રકાર છે. આ બધા જ બજારોની અંદરથી પહેલા આપણે જોઈશું મોહલ્લા બજાર. જ્યાંથી આપણે રાત દિવસ કાયમ માટે કરિયાણું લાવતા હોઈએ તો ત્યાંથી આપણે
લોકો પોતાની રોજગારીની ચીજ વસ્તુઓ ખરીદે છે અને જીવન જરૂરિયાતની બધી જ વસ્તુઓ આ ગુજરી બજાર જ્યારે પણ ભરાય ત્યારે તમે જીવન જરૂરિયાતની બધી જ વસ્તુઓ એક જ જગ્યાએથી મળી રહે છે અને નાના વેપારીઓ તેમજ કારીગરોને રોજગાર પણ એમાં મળી રહે છે અને વેપારીઓને દુકાનનું ભાડું વીજળી વેરો કર્મચારીનો પગાર આ બધા જ ખર્ચ ન હોવાથી ચીજ વસ્તુઓ સસ્તા ભાવે વેચી શકે છે આ વેપારમાં આ બજારમાં જે વસ્તુઓ વેચાતી હોય છે એ આપણને થોડી સસ્તા ભાવે વેચાતી હોય છે કારણ કે દુકાનનું ભાડું નથી હોતું કોઈ કરવેરો નથી હોતો લાઇટ બિલ નથી હોતું કે કોઈ કર્મચારીઓ પણ એમને રાખવા પડતા નથી હવે આપણે જોઈશું શોપિંગ કે કોમ્પ્લેક્સ અથવા મોલ શોપિંગ કોમ્પ્લેક્સ હોય કે મોલ હોય જળવાઈ રહે છે અને જીવા ભાવ નિર્ધારણમાં
છે તેના ખેત ઉત્પાદનના વધુ સારા ભાવ મળી રહે છે. વેપારીઓ પણ ચોખ્ખો અને સારો માલ એક જ જગ્યાએથી મોટા પ્રમાણમાં મેળવી શકે છે. અને આપણે વિવિધ સેવાઓ જેવી કે બેન્કિંગ, ધિરાણ, વીમો, ગોદામ અને આ અન્ય સુવિધાઓનું નિર્માણ વગેરે એનો અસરકારક રીતે એનો અમલ થઈ શકે છે. અને રેડિયો, ટીવી અને ઓનલાઈન મોબાઈલ ફોન પર પણ ખેડૂતોને ખેત પેદાશના દૈનિક બજારમાં મળી રહે છે. એ રોજનો ભાવ અત્યારે તો આપણે મોબાઈલ પર પણ આવી જાય છે. અને ખેડૂતોને માર્કેટિંગ ચેકમાં રાત્રિ રોકાણ, એના નિવાસની સુવિધા તેમજ પાકની સંગ્રહ કરવા માટે ગોડાઉન પણ મળી રહે છે. હવે આપણે જોઈશું ઓનલાઈન બજાર, જે અત્યંત બહુ જ આપણે ઉપયોગી નીકળે છે. તમને વિદ્યાર્થી મિત્રો ખબર જ છે કે અત્યારે આપણે ઘણી બધી વસ્તુઓને ઓનલાઈન શોપિંગ કરીએ છીએ અને મોબાઈલમાં એટલી બધી ઘણી બધી એડવર્ટાઇઝો ઘણું બધું નવું જોવા મળે છે કે જેથી આકર્ષાઈ અને આપણે નવી નવી એની સ્કીમો હોય છે તો આપણે ઓનલાઈન ખરીદી કરતા જ હોઈએ છીએ. તો ઓનલાઈન શોપિંગનું પ્રમાણ અત્યારે સમયમાં ખૂબ જ વધી ગયું છે. બજારમાં ગયા વિના જ આપણે આપણા કોમ્પ્યુટર કે મોબાઈલ ફોન પરથી પણ એનું પેમેન્ટ કરી અને સીધી જ ખરીદી કરી શકીએ છીએ. ઓનલાઈન શોપિંગ માટે અનેક કંપનીઓ એની ખરીદી કરતી હોય છે. અનેક કંપનીઓ ગ્રાહકોને સીધું જ વેચાણ કરતી હોવાથી વધુ વળતર આપીને એને રોજ બજાર કરતાં પણ સસ્તા દરે વસ્તુઓ વેચી શકે છે અને ગ્રાહકના ઘર સુધી એ ચીજ વસ્તુઓ સીધી જ પહોંચી જાય છે, જેના લીધે એને ખૂબ જ સારો એવો ફાયદો થાય છે અને એના સમયનો પણ બચત થાય છે. અને
બજારમાં સમાનતા, તો બજારની અંદર કઈ કઈ સમાનતા જોવા મળે છે? તો ખેતર આપણે જોઈએ કે આપણે આપણી આજુબાજુ જે બજાર વિશે જાણ્યું એ કારખાના કે ખેતરની અંદર ઉત્પાદન થાય માલ સામાન વેચનાર છેલ્લે એનો ખરીદનાર અને ગ્રાહક વચ્ચે એ બધા વેપારીઓ જ હોય છે. આ આપણે ગુજરી બજારમાંથી કે મોલમાં સુધીની દુકાનો અને દુકાનદારોની માહિતી મેળવી, તો આ બંને દુકાનદારો વચ્ચે એક મોટો ફરક છે, એક મોટા સમાનતા કોને કહેવાય? તો કાય જે ગુજરી બજાર છે, જે જથ્થાબંધ વેપાર અને છૂટક વેપારી છે, અને જે ગુજરી બજાર છે અને મોલ છે, આ બધાના વેપારી આ વેપારી વચ્ચે પણ થોડો ફરક જોવા મળે છે. આપણને શું ફરક જોવા મળે છે? તો એક થોડા પૈસાથી છૂટક વેપાર કરનાર નાનો દુકાનદાર છે, અને બીજું તેનો મોલ કે કોમ્પ્લેક્સની અંદર વધુ નાણાં રોકી અને તેને વેચનાર નાણાં રોકનાર એ મોટો દુકાનદાર છે. મોલ છે એનો મને વધુ નાણાં રોકી અને મોટા શોપિંગની અંદર આવું કરવું પડે છે, જ્યારે જે ગુજરી બજારવાળા છે એ એક જ દિવસ માટે એમના નાણાંનો રોકી અને એ રીતે એમનો વેપાર કરતા હોય છે. એવા પણ ઘણા લોકો છે કે જેને સસ્તાની અંદર પડતો માલ સામાન પણ ખરીદી શકતા નથી, જ્યારે ઘણા લોકો એવા પણ છે કે જે મોલની અંદર નાની નાની ચીજ વસ્તુઓ, જે મોંઘી ચીજ વસ્તુઓ છે એને પણ ખરીદી કરતા જોવા મળે છે. આમ આપણી આર્થિક સ્થિતિ આના માટે કઈ પરિબળ જવાબદાર છે? આપણી આર્થિક સ્થિતિ, જે મધ્યમ વર્ગ છે, ગરીબ વર્ગ છે, એ સસ્તી કે ચીજ વસ્તુઓનું ખરીદી કરે છે, જ્યારે જે મોટા જે પૈસાદાર વર્ગ છે એ લોકો મોટા મોટા મોલમાંથી ખરીદી કરતા હોય છે. અને આધારે આપણે કયા બજારના ખરીદનાર કે વેચનાર બનશું તે આપણે નક્કી કરી શકીએ છીએ. અને ગ્રાહક તરીકે આપણે પણ આપણી આસપાસ ક્યારેક મોટી ઉંમરની વ્યક્તિઓને કે નાની મોટી ચીજ વસ્તુઓ વેચતા જોઈએ છે. નાની મોટી ઉંમરની વ્યક્તિઓ પણ ઘણી બધી નાની નાની વસ્તુઓ વેચતા હોય છે, તો આવા વૃદ્ધ પુરુષ કે મહિલાની ઉંમર આરામ કરવાની હોય છે, હોવા છતાં તેઓ એમની ગરીબી અને એમની મજબૂરીને કારણે રસ્તાની આજુબાજુ આપણે જોતા હોઈએ છીએ કે રસ્તે પર ઘણા લોકો રસ્તા ઉપર વસ્તુઓ લઈને વેચવા બેઠા હોય છે. એમાં ઘણા લોકો વૃદ્ધ હોય છે, સ્ત્રીઓ પણ હોય છે, પુરુષો પણ હોય છે. કેમ? તો એ લોકોને પણ મજબૂરી હોય કે તો ગરીબીને કારણે ઘરનું ગુજરાન ચલાવવા માટે એમને પણ આ પગલાં લેવા પડતા હોય છે. તો આવી વસ્તુનું વેચાણ કરતા આપણને જોવા મળે છે. આવા સમયે આપણી દુકાન છે. તો ગ્રાહકને સારી ગુણવત્તાની વસ્તુ મળી રહે
રહેતો નથી. ઘર વપરાશની અને વીજળીની ચાલતી વસ્તુઓ હોય એના ઉપર તમે જુઓ તો ISI માર્ક પણ લગાડવામાં આવે છે. તમે જુઓ તો ISI કરીને આવો માર્કો આવો ઘર વપરાશની વસ્તુઓ પર કે વીજળીની ચાલતી કોઈ પણ પ્રકારની વસ્તુઓ પર લગાવવામાં આવે છે. એ જ રીતે સોના ચાંદી માટે હોલમાર્ક, સોના ચાંદીની વસ્તુ તમે લો તેના પર હોલમાર્કનું ચિહ્ન હોય છે. જ્યારે ઊની બનાવવા તો સ્વેટર શાલ ગમે તે ઊન લેવા જાઓ તેના પર ગુલમાર્કનું ચિહ્ન હોય છે. અને ખાદ્ય પદાર્થ કે પછી ખાવાની ચીજ વસ્તુઓ છે એના પર એગમાર્ક તથા FSSAI FSSAI યુ પણ વગેરેની નિશાની લગાવવામાં આવે છે. જેના આધારે તમે તમારી સારી ગુણવત્તાવાળી વસ્તુઓની ખરીદી કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ખબર પડી ગઈ કે શાકાહારી ખાદ્ય સામગ્રી પર લીલા રંગની નિશાની અને માંસાહારી ખાદ્ય સામગ્રી પર લાલ રંગની નિશાની હોય છે. તમે કોઈ પણ વસ્તુ ખરીદો એના પેકિંગ પર જો લાલ રંગનું ગોળ કરેલું હોય ને તો સમજી જ શકો છો કે આ માંસાહારી વસ્તુઓ છે. હવે આપણા ગ્રાહકના હક અને ફરજ એના હિસાબ કરીશું. ગ્રાહક તરીકે વ્યક્તિને કયા કયા હક મળે છે અને કયા કયા એમની ફરજો પણ કઈ કઈ છે તેના વિશે જોઈએ. તો બજારની અંદર સમાન રક્ષણવાળી એક જ કંપનીની અનેક બ્રાન્ડવાળી વસ્તુઓ હોય છે અને ગ્રાહકને એનું સંપૂર્ણ જ્ઞાન કે માહિતી પણ હોતી નથી અને ગ્રાહક અને વસ્તુ વચ્ચે અનેક વચેટિયાઓ હોવાથી આ ગ્રાહકનું શોષણ થતો છે. ઘણી વખત વ્યક્તિઓ દુકાનમાંથી સસ્તા વાળાની ખરીદી અને ગ્રાહકોને મોઘા ભાવ વેચતા હોય છે. વચેટિયાઓથી ગ્રાહકને ઘણી વખત શોષણ થતું હોય છે અને ગ્રાહકોને છેતરપિંડીથી બચાવવા માટે આ સરકાર દ્વારા ઘણા બધા કાયદા અમલમાં મૂકવામાં આવ્યા છે અને ગ્રાહક પણ વર્તમાન બજાર વ્યવસ્થાને લીધે વસ્તુની ગુણવત્તા, એનો જથ્થો, એની કિંમત, એની સેવા આ બધું જ એ ક્ષેત્ર એ બધું ધ્યાન રાખે તો છેતરામણીનો ભોગ બનતો નથી અને ગ્રાહકો ચીજ કે સેવા અંગે પોતાના અધિકાર મેળવી શકે છે. એવા ઉદ્દેશ સાથે ભારત સરકાર દ્વારા સંસદની અંદર પણ કાયદો પસાર કરીને ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 ની અંદર ગ્રાહક સુરક્ષા અધિનિયમનો કાયદો બનાવવામાં આવ્યો છે. આ કાયદાના આધારે ગ્રાહકોને નીચે મુજબના એટલે કે આપણે જોઈએ તો આ કાયદાના આધારે ગ્રાહકોને આ 6 અધિકારો આપવામાં આવ્યા છે.